धर्मलोक में आपनो स्वागत छे, हूं छु कृष्णा। दर्शक मित्रों, धर्मलोक में आज दर्शन करीशु मां मोगलना धामना, साथे जानीशु गुप्त नवरात्रि अने तेना महत्व विशे। तो शुरू करिए धर्मलोक। भावनगर थी 80 किलोमीटर दूर अने महुआ थी 25 किलोमीटर दूर आवेलु छे नानकडू एवं भगुड़ा गाम, ज्यां बेसरा छे मसराड़ी मोगलना। એવમાં મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે। ભાવનગર થી 80 કિલોમીટર દૂર અને મહુવા થી 25 કિલોમીટર દૂર આવેલું છે નાનકડું એવું ભગુડા ગામ, જ્યાં બેસરા છે મોગલના। એવમાં મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે। દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા માં મોગલનું ધામ। માત્ર ગઢવી ચારણ કે આહીર જ નહીં, તમામ જ્ઞાતિના લોકો માં મોગલના દરબારમાં આવે છે, માં પાસે માનતા માંગે છે અને માં તેની દરેક માનતા પૂરી કરે છે। અહીં આવી ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે। એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ, વિકરાયેલા કેશપાશ, ત્રિલોકને શાંત આપતું તેજસ્વી બિસ્ને અને દુષ્ટો માટે અગન જ્વાળા વરસાવતા આઈના નયનો, આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુરનર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે। માં મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે। અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચઢાવે છે। અહીં લાપસીનો પ્રસાદ ધરાવવાનો પણ વિશેષ મહેવા છે। કહેવાય છે કે માં મોગલને લાપસી અતિ પ્રિય છે। ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે। લાપસીનો પ્રસાદ ધરાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભગુડા ધામમાં અન્ન ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે। માઈ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે। ભક્તો અહીં માતાજીને સોળ શણગાર અર્પણ કરે છે, જેને તરવેડાનો એક ભાગ કહેવામાં આવે છે। માં મોગલ પ્રત્યે કામળિયા સોરઠિયા આહીર પરિવારોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ, તેમજ જે કોઈ માઈ ભક્તો મનથી સ્મરણ કરી જોડી ફેલાવે તેમની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। તેથી જ મોગલ માતાના ભક્તોની સંખ્યા લાખો કરોડો સુધી પહોંચી છે। ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું। આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું। નવા મંદિરમાં શ્રદ્ધાળુ માટે રહેવા અને પ્રસાદની સુવિધા, તો સાથે જ વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। મંદિરનો વિકાસ કરાયો છે, પરંતુ આજે પણ પરંપરા બદલવામાં આવી નથી। ભગુડા ધામમાં મોગલ માતાની મૂર્તિના બદલે ફળો પૂજાય છે। મંદિરમાં કાલ્પનિક મૂર્તિઓની સ્થાપના કરાય છે, તેમ છતાં માતાજી ફળા સ્વરૂપે જ ભગુડામાં કોઈ ભૂવા કે ભૂઈ નથી। શ્રદ્ધાળુઓ ગમે તે સમયે માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે। ભગુડાના મોગલ માએ અસંખ્ય પરચા પૂર્યા છે। જે કોઈ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી માનતા કરે તેને અચૂક લાભ થતો હોવાના દાખલા આજે પણ મોજુદ છે। મંગળવારે માતાજીના દર્શન માટે અતિ શુભ ગણાય છે, એટલે મંગળવારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે। આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે। દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી 2-3 લાખ ભક્તો ઉમટી પડે છે। એક લોકવાયકા પ્રમાણે માં મોગલ ચોર ઉપર કોપાયમાન થયા, જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી। ગામના લોકોને માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડ્યા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળું મરાતું નથી। કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મારતા હોય તો તે અપવાદ છે। ભગુડા ગામમાં આહીર પરિવારના 250 ખોરડા છે, જેમાંથી કામળિયા સોરઠિયા આહીર જ્ઞાતિના 60 કુટુંબનો દર 3 વર્ષે માતાજીનો તરવેડો ચડે છે। આ ઉપરાંત દર વર્ષે વૈશાખ સુદ 12મના દિવસે
ભારે ધામધૂમ પૂર્વક માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર ઉમટી પડે છે। તો ચૈત્ર માસ દરમિયાન માતાજીને લાપસીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે। માં મોગલ ભક્તોના દુઃખ દૂર કરનારી છે અને એટલે જ માના ધામમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે। ધર્મલોક ડેસ્ક જીએસટીવી। તો દર્શક મિત્રો, હવે જાણીએ શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી ગુપ્ત નવરાત્રીનું મહત્વ। જય ગણેશ મિત્રો, હું લાલભાઈ શાસ્ત્રી કડીથી। માં ભગવતી સરસ્વતીના ગુપ્ત નવરાત્રી ચાલી રહ્યા છે। આજે પરમ પવિત્ર દિવસ શુક્રવારના દિવસે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની કૃપા મેળવવા માટે નવરાત્ર છે માં સરસ્વતીના। પણ ત્રણેય શક્તિનો સંચય થઈ શકે એમ હોય તો આ ગુપ્ત નવરાત્રીમાં છે। ગુપ્ત નવરાત્રે એવો શબ્દ શા માટે વાપરવામાં આવ્યો છે? તો એટલા માટે વાપરવામાં આવ્યો છે મિત્રો કે કોઈ વ્યક્તિના જીવનની અંદર એનો વિદ્યા, એનો વિવેક, એની બુદ્ધિ કેટલી છે આપણે જાણી શકતા નથી। ધન કદાચ દેખાય, સામર્થ્ય હોય, તાકાત હોય તો એ કદાચ દેખાઈ આવે, પણ માથા માણસના મગજની અંદર, મસ્તકની અંદર કેટલું જ્ઞાન રહેલું છે એ કોઈ જાણી શકે એમ નથી। એ જ્ઞાન એ વ્યક્તિને પણ ખબર હોતી નથી કે મારામાં કેટલું જ્ઞાન છે। જ્ઞાનને સાગર જેવું કહ્યું છે, જેમ સાગર અમાપ છે, વિશાળ છે, એમ જ્ઞાન પણ વિશાળ છે, અમાપ છે। એ જ્ઞાનની કોઈ દેવી હોય તો માં ભગવતી સરસ્વતી છે। દેવો પણ જેની ઉપાસના કરે છે એવી માં ભગવતી વાણીદાત્રી માં સરસ્વતીની કૃપા મેળવવા માટે વિદ્યા, વિવેક, જ્ઞાન, બુદ્ધિ આ માં ભગવતી સરસ્વતીની કૃપાથી મળે છે। તમારા સંતાનો વિદ્યાની અંદર થોડા નબળા હોય, ભણતર એમનું સારું ન હોય, અને જો ભણાવવા માંગતા હોય તો હું તમને અહીંથી ઉપાય આપું છું। જો તમારા ઘરની અંદર વધારે પડતો રોગ રહેતો હોય, તમને સારી વિદ્યાની પ્રાપ્તિ પછી સારું ધન મળતું ના હોય, સારી નોકરી મળતી ના હોય, લગ્નના સમયે લગ્નનો સમય થઈ ગયો હોય અને છોકરો અથવા છોકરી બંનેના લાઈફ પાર્ટનર મળતા ના હોય, તો અહીંયાથી આપણે જાણીશું માં ભગવતી વાણીદાત્રી સરસ્વતી ખૂબ કૃપા કરે છે। જેની વાણીમાં હોય ન અમી અને આખી દુનિયા નમી, એ માં ભગવતી વાણીદાત્રી સરસ્વતી રોગમાંથી મુક્ત કરનારી દેવી છે। કેવી રીતે? માં ભગવતી સરસ્વતીનું સ્વરૂપ છે સફેદ, અને સફેદ કલરનું કોઈ દ્રવ્ય હોય રસોડાની અંદર જોવા જઈએ ને તો એક જ દ્રવ્ય છે જેને સબ રસ ગણવામાં આવ્યો છે। બધા રસોને બધા શક્તિનો સંચય માં સરસ્વતી કરે છે। ધન ઘરમાં કદાચ તિજોરીની અંદર પડ્યું હોય ને તો મિત્રો કોક ચોરી જશે, પણ વિદ્યાનું ધન કોણ ચોરશે? એ તો અહીંયા હોય, જ્ઞાન તો અહીંયા હોય, કોઈને આપશો તો ભગવતીની કૃપા હશે તો જ એને મળશે, બાકી એ પણ નહીં મળે। તો રસોડાની અંદર રહેલું જે મીઠું છે ને, જેને આપણે મીઠું કહીએ છીએ ઇંગ્લિશ ની અંદર, જેને સોલ્ટ કહીએ છીએ, અને બેસતા વર્ષના દિવસે જેને આપણે સબરસ કહીએ છીએ, એ મીઠાને શું કરવાનું? તે કે જ્યારે તમે સ્નાન કરવા બેસો, તમારા ઘરમાં વધારે પડતો રોગિષ્ઠ માણસ જો કોઈ હોય, જેને વધારે પડતી બીમારી રહેતી હોય, એવા વ્યક્તિને જે તમે જલથી સ્નાન કરો છો એની અંદર એક ચપટી અથવા એક ચમચી મીઠું નાખવાથી, સ્નાન કરવાથી એના શરીરમાં રહેલા વિકારો પીસલા દો, વિકાર રૂપી જે રોગ છે મનથી પહેલો તો સ્વસ્થ થશે, મનથી સ્વસ્થ થતાની સાથે સારા વિચારોનો સંચય થશે, સારું જ્ઞાનનો સંચય થશે અને એને શરીર રૃષ્ટ પુષ્ટ થતું હોય એવું લાગશે, રોગમાંથી એને મુક્તિ મળી જશે,
આ અમારા બધા જાત અનુભવ છે. એટલા માટે જો કોઈ બાળક બીમાર પડ્યું હોય ને, તાવ આવ્યો હોય, તો એને મીઠાવાળા પોતા મૂકવામાં આવતા, ગળાની અંદર અથવા કોઈ પગે વાગ્યું હોય તો એને મીઠાને હળદરનો લેપ કરવામાં આવતો. એટલે મીઠું એ સર્વ વિદ્યાની અંદર દેવીને પણ ગમે કોઈ વ્યક્તિની નજર ઉતારવા માટે આપણા ઘરની અંદર મીઠાનો ઉપયોગ કરીએ છીએ. એટલે સૌ પ્રથમ તો રોગમાંથી મુક્ત થવું હોય, માં સરસ્વતીને ખૂબ પ્રિય એવું મીઠું છે, એનાથી સ્નાન કરવાથી માં સરસ્વતીની કૃપા રહે છે. બીજા નંબરે આપણા ઘરની અંદર ધન ન રહેતું હોય તો તમારા ઘરની અંદર મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શાસ્ત્ર એમ કહે છે કે તમારા ઘરના ઉમરાની પૂજા કરવી જોઈએ. એના ઘરની બહાર, તમારા ઘરની બહાર એક દીવો કરવો જોઈએ. ઘરની આગળ એટલે મુખ્ય દ્વાર ઉપર સુંદર મજાનું તોરણ બાંધવું જોઈએ. શક્ય હોય તો આસોપાલવનું તોરણ અથવા આંબાનું પાંદડાનું તોરણ બાંધવું જોઈએ. વડના પાંદડાનું પણ બાંધી શકાય, પીપળાના પાંદડાનું પણ બાંધી શકાય. જે ઘરની અંદર વધારે પડતી ધનની તકલીફ હોય એવાના જીવનની અંદર ધનનો સંચય થાય છે, મહાલક્ષ્મીની કૃપા એની ઉપર બની રહે છે. બીજા નંબરે કીધું તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર મહાલક્ષ્મીની કૃપા મેળવવા, ધન ઘરની અંદર આવે લક્ષ્મીની કૃપા મેળવવા માટે એક લાલ કલરના કપડાની અંદર સાત નંગ કમર કાકડી, સાત નંગ ગોમતી ચક્ર, થોડા સરસવના દાણા, થોડું આખું મીઠું, તાંબાનો ટુકડો, લોખંડનો ટુકડો, આ બધી વસ્તુ એકત્રિત કરી એને બાંધી મુખ્ય દ્વાર ઉપર બાંધવાથી તમારા ઘરની અંદર વિદ્યાની અને ધનની પ્રાપ્તિ થાય છે. આ ગુપ્ત નવરાત્ર એ કોઈ સામાન્ય નવરાત્ર નથી મિત્રો. આ ગુપ્ત નવરાત્રીની અંદર તમે સાધના કરો, રાત દિવસ યજ્ઞ કરો, જપ કરો, તમારી મનની ઈચ્છા પૂર્ણ કરવા વાળા આ નવરાત્ર છે. જે સંતાનોના જીવનની અંદર લગ્ન બાબતે તકલીફ આવતી હોય એને પણ આ નવરાત્રના ઉપવાસ કરવાથી માં ભગવતી પાર્વતીને સૌભાગ્યનું દાન કરવાથી, શણગારની વસ્તુનું દાન કરવાથી, સ્ત્રી હોય તો એને ઝડપથી, દીકરીઓને ઝડપથી સારો વર મળે છે, અને ભગવાન શિવ એની ઉપર જળ અર્પણ કરવાથી, સાકરવાળું જળ અર્પણ કરવાથી પુરુષના જીવનની અંદર એટલે યુવાનોના જીવનની અંદર સારી કન્યાની પ્રાપ્તિ થાય છે. જેને સંતાન ન હોય એને આ 9 દિવસ દરમિયાન કોઈ શાળાની અંદર, કોઈ સ્કૂલની અંદર જઈને બાલ મંદિરમાં અથવા નાના ભૂલકાઓ જ્યાં ભણતા હોય ત્યાં જઈને રમકડા જેવું, નાની છોકરાઓ રમી શકે એવું રમકડાનું દાન કરવાથી એના જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય છે. માટે આ 9 દિવસના જે નવરાત્ર છે, બીજું વસંત પંચમી કહેવાય છે, આને વસંત ઋતુ ગણાય છે. એટલે દરેક કડી ઉપર પુષ્પ લાગી જાય, આંબાના ઝાડ ઉપર પણ મોર લાગી જાય, કેરી આવવાની તૈયારી થઈ જાય, એમ તમારા જીવનની અંદર વસંતની કૃપા રહે, માં ભગવતીની કૃપા રહે. માટે આ વસંત પંચમી દરમિયાન અને આ 9 નોરતા દરમિયાન માં ભગવતીની ઉપાસના કરવી જોઈએ. અસ્તુ, જય ગણેશ. તો આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં, તે પહેલા લઈએ વિરામ.